नमस्कार विद्यार्थी मित्रों, एमएनडी एजुकेशन में आपनों हार्दिक स्वागत छे। आजे आपणे गुजरात बोर्ड धोरण 9 विज्ञान प्रकरण 5 सजीवनो पायानो एकम भाग 2 जोईशुं। भाग 1 जो विद्यार्थी मित्रों तमे जोयो ना होय तो तमने एनी लिंक नीचे डिस्क्रिप्शन में मळी जशे। परंतु आ भाग 2 स्टार्ट करता पहेला हूँ तमने जणावीश के जो तमे अत्यार सुधी हजु सुधी मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब जरूर थी करजो, तेमज बाजू में जणावेल बेल आइकॉन ने पण दबाई देजो। हवे जो विद्यार्थी मित्रों, सजीवनो पायानो एकम भाग 2 में आपणे कोषोनी अंगिका विषेनो अभ्यास करवाना छीए। तो चलो आपणे जोईए कोष शानो बनेलो छे अने कोषनुं बंधारणीय आयोजन शुं छे। तो जुओ विद्यार्थी मित्रों, तमने अहींया बाजूमां आखो कोष, आखी कोषनी रचना तमने जणावेली छे। एमां आ बहारनुं पड तमने जे छे ए कोष रस पटल तरीके ओळखाय छे। एनी अंदर आ तमने वर्तुळाकार शेपनी अंदर जे जणाय छे ए छे कोषनुं कोष केन्द्र, अने तेमज बाकीनो जे भाग तमने अहींया रस जेवो जे जणाय छे एने कहेवामां आवे छे कोष रस। हवे जो आपणे जाणीए छीए के कोष एक विशिष्ट लक्षणो धरावे छे जेने आपणे अंगिकाओ कहे छे। पार्ट 1 नी अंदर आपणे एनी चर्चा करी। ए प्रमाणे जो कोषनो अभ्यास सूक्ष्मदर्शक यंत्र हेठळ करवामां आवे तो कोषमां मोटे भागे 3 लाक्षणिकता जोवा मळे छे। एमां एक छे कोष रसपटल, हमणां मैं तमने कीधुं ए प्रमाणे। बीजा नंबरमां छे कोष केन्द्र अने त्रीजा नंबरमां छे कोष रस। आ बधी लाक्षणिकताओने लीधे कोषमांनी बधी प्रवृत्તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ શક્ય બને છે। તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરીએ કોષરસ પટલ અથવા તો કોષીય પટલ। આ કોષનું સૌથી બહારનું આવરણ છે। આપણે આગળ જુઓ, અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપણે ફિગરમાં જોઈએ છે એ પ્રમાણે કે ભાઈ આ કોષરસ પટલ જે છે એ કોષનું સૌથી બહારનું આવરણ છે। તો આ કોષનું સૌથી બહારનું આવરણ છે જે કોષને તેના બાહ્ય પરિઆવરણથી અલગ કરે છે, બરાબર। તો કોષની બહારનું જે પરિઆવરણ હોય એનાથી આ અલગ કરે છે। કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે। તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે, આથી જ કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહે છે। યાદ રાખો કે કોષરસ પટલ જે છે એ શું છે કે અમુક જ દ્રવ્યો જે હોય એને કોષની અંદર પ્રવેશવાની મંજૂરી આપે છે, અન્ય દ્રવ્યોને મંજૂરી આપતો નથી। તો કેવા પ્રકારના દ્રવ્યો છે? તો જુઓ, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન જેવા કેટલાક દ્રવ્યો કોષરસ પટલમાંથી બહાર જાય છે, એ ક્રિયાને આપણે પ્રસરણ કહે છે। એટલે કે જુઓ, ધ્યાન આપો કે કોષરસ પટલ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન તેમજ પાણી જેવા જે દ્રવ્યો છે એને શું છે કે કોષની અંદર આવવા માટેની મંજૂરી આપે છે, અથવા તો બહાર નિકાલ કરવા માટેની પણ શું છે મંજૂરી આપે છે। તો કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન જેવા કેટલાક દ્રવ્યો જે કોષરસ પટલમાંથી બહાર જાય ને એને આપણે પ્રસરણ કહે છે। તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ પ્રકરણમાં અભ્યાસ કર્યો તેમ કે દ્રવ્ય વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ત્વરિત ગતિશીલતા ધરાવે છે। બીજા નંબરમાં તો એ જ પ્રમાણે આપણે જોઈએ તો જ્યારે કોષમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા કેટલાક દ્રવ્યનું સંકેન્દ્રણ વધે, કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ઉત્સર્ગ દ્રવ્ય છે જે કોષ દ્વારા એનો શું થતો હોય છે નિકાલ જરૂરી છે। તો જ્યારે કોષની બહારના પરિઆવરણમાં કોષમાંના CO2નું એટલે મીન્સ કે કાર્બન ડાયોક્સાઇડના સંકેન્દ્રણની સાપેક્ષે સંકેન્દ્રણ ઓછું હોય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડના આ સંકેન્દ્રણ તફાવતને લીધે કોષમાંનો CO2 કોષની બહાર નીકળે છે જે પ્રસરણ દ્વારા થતો હોય છે। તો જો આગળની સ્લાઇડમાં હું તમને વાત કરું કે બીજો કે કોષ આ કોષનું બહારનું પર્યાવરણવાળું ભાગ છે અને આ કોષની અંદરનું પર્યાવરણવાળું ભાગ છે। તો જ્યારે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું જો પ્રમાણ વધી જાય તો પ્રસરણની ક્રિયા દ્વારા શું થતું હોય છે કે એ કોષની બહાર નિકાલ થાય છે કોષ દ્વારા, બરાબર। બીજા નંબરમાં એ જ રીતે જ્યારે કોષમાં ઓક્સિજનનું સંકેન્દ્રણ ઘટે છે ત્યારે ઓક્સિજન કોષમાં પ્રસરણની ક્રિયા દ્વારા જ પ્રવેશે છે, બરાબર। તો ફરીથી તમે જુઓ ધ્યાન આપો કે દાખલા તરીકે આ જે છે કોષ, તો કોષની અંદરના ભાગમાં ઓક્સિજનનું સંકેન્દ્રણ ઓછું હોય તો કોષના બહારના પરિઆવરણમાંથી પ્રસરણ દ્વારા ઓક્સિજન વાયુ જે છે એ અંદર પ્રવેશે છે, બરાબર। તો આમ પ્રસરણ વાત વિનિમય માટે કોષ
તેમજ કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે અગત્યની ભૂમિકા ભજવે છે। હવે એ જ પ્રમાણે જો ધ્યાન આપો કે પાણીની પણ વાત કરવામાં આવે તો પાણી પણ પ્રસરણના નિયમો અનુસરે છે। પાણીના અણુઓની ગતિ આવી જ પસંદગીશીલ પ્રવેશશીલ પટેલ દ્વારા થાય છે, જેને આપણે આસૃતિ અથવા તો અભિસરણ કહે છે। પાણીમાં દ્રવ્ય પદાર્થની માત્રા એ કોષ પટલમાંથી પાણીની ગતિ પર અસર કરે છે। ફરીથી જો ધ્યાન આપો કે પાણીમાં દ્રાવ્ય પદાર્થની માત્રા એ કોષરસ પટલમાંથી પાણીની ગતિ પર અસર કરે છે। આમ આસૃતિ પાણી માટેનો એક પરિવર્ધક માર્ગ છે કે જે પાણીના વધુ સંકેન્દ્રણ તરફથી પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના ઓછા સંકેન્દ્રણ તરફ સંતુલન ન સ્થપાય ત્યાં સુધી એ વહન પામે છે। જો ધારો કે આપણે શર્કરા કે ક્ષારના પાણીથી બનેલા દ્રાવણમાં જો પ્રાણી કોષ કે વનસ્પતિ કોષને આપણે મૂકીએ તો નીચે પૈકી ત્રણ બાબતમાંથી એક બાબત થવાની। તો સૌપ્રથમ બાબત એ છે કે જો કોષની આસપાસનું માધ્યમ પાણીના વધુ સંકેન્દ્રણવાળું હોય, એટલે કે બહારનું દ્રાવણ ઘણું મંદ હોય, તો કોષ આસૃતિ દ્વારા પાણી મેળવે છે, જેને હાઇપોટોનિક અથવા તો અધોસાંદ્ર દ્રાવણ કહે છે। પાણીના અણુઓ મુક્ત રીતે કોષરસ પટલ દ્વારા બંને દિશામાં વહન પામી શકે છે, પરંતુ વધુ પાણી કોષમાં પ્રવેશ્યા બાદ પાણી બહારની તરફ જાય છે। ચોક્કસ પરિણામ એ છે કે કોષમાં પાણી પ્રવેશવાથી કોષ ફૂલેલા આપણને જોવા મળે છે। બીજી બાબત એ છે, જો કોષ તેમજ કોષના બહારના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ સમાન હોય તો તેમાં પાણીનું કોષરસ પટલ દ્વારા ચોક્કસ વહન થતું નથી, તેથી આવા દ્રાવણને આપણે સમસાંદ્ર એટલે કે આઇસોટોનિક દ્રાવણ તરીકે ઓળખાય છે। પાણી કોષરસ પટલમાંથી બંને દિશાઓમાં વહન પામે છે, પરંતુ અંદર દાખલ થતી પાણીની માત્રા અને કોષમાંથી બહાર નીકળતી પાણીની માત્રા સમાન હોય છે, તેથી તે પાણીના વહનથી ભરાતો નથી, એટલે કે કોષ સમાન કદ ધરાવતો સ્થાયી રહેશે। અને ત્રીજી બાબત એ છે, જો કોષના માધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ કે માધ્યમમાં ઓછું હોય તો તેનો અર્થ એ થાય કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ છે, જેથી કોષ આસૃતિ દ્વારા પાણી ગુમાવે છે અને આવા દ્રાવણને અધિસાંદ્ર એટલે કે હાઇપરટોનિક દ્રાવણ કહે છે। ફરીથી પાણી કોષરસ પટલમાંથી બંને દિશાઓમાં વહન પામે છે, પરંતુ આ વખતે પ્રવેશતા પાણી કરતાં બહાર નીકળતા પાણીનું પ્રમાણ વધારે છે, જેથી કોષ ચીમળાઈ જાય છે એટલે કે સંકોચન પામે છે। આમ આસૃતિ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા પ્રસરણની ક્રિયાનો વિશિષ્ટ કિસ્સો છે। તો જો તેના પો કે આસૃતિ જે છે એનો કન્સેપ્ટ આપણે અમુક અહીંયા બાજુમાં તમને જે પ્રવૃત્તિ જણાવેલી છે એના દ્વારા કરીએ કે આપણે એક ઈંડું લઈએ, ઈંડું જે છે એનું બહારનું કવચ જે કહેવામાં આવે છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, બરાબર? તો એને દૂર કરવા માટે આપણે શું કરીશું, એને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અંદર આપણે મૂકી અને ઉપરના કવચને દૂર કરીશું। બીજું, પાતળું ત્વચીય બાહ્ય આવરણ એ ઈંડા કે અંડકોષને આવરે છે। હવે ઈંડાને આપણે શું કરીશું કે શુદ્ધ પાણીમાં મૂકી દઈશું અને 5 મિનિટ પછી આપણે અવલોકન કરીશું તો આસૃતિ દ્વારા પાણી જે છે એ ઈંડામાં પસાર થવાને કારણે ઈંડું ફૂલે છે। હવે એ જ રીતે કે કવચવિહીન ઈંડાને આપણે સાંદ્ર ક્ષારીય દ્રાવણમાં મૂકીએ અને 5 મિનિટ માટે આપણે અવલોકન કરીશું તો ઈંડું સંકોચાઈ જશે। કેમ? કારણ કે ઈંડામાંથી પાણી બહાર દ્રાવણમાં આવે છે, બરાબર છે? કારણ કે ક્ષારનું દ્રાવણ જે છે એ વધુ સંકેન્દ્રિત હોય છે, ક્લિયર? અને આ જ પ્રવૃત્તિ આપણે જળદારો અથવા તો સૂકી દ્રાક્ષમાં પણ કરી શકીએ છીએ। તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે એક કોષીય મીઠા જળના સજીવો અને મોટાભાગના વનસ્પતિ કોષો આસૃતિ દ્વારા પાણી મેળવે છે, વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે, તે પણ એક આસૃતિનું જ ઉદાહરણ છે। આમ કોષના જીવનમાં પાણી અને વાયુઓના વિનિમય માટે પ્રસરણ એક અગત્યની ઘટના છે અને આ પ્રસરણ દ્વારા કોષ તેમના પર્યાવરણમાંથી પોષણ પણ મેળવે છે। વિભિન્ન અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઊર્જાની જરૂરિયાત દ્વારા વહન પામે છે। બીજું જોવો ધ્યાન આપો કે કોષરસ પટલ લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી એટલે કે પરિવર્તન ક્ષમતા ધરાવે છે, જે કાર્બનિક અણુઓનું બનેલું છે, તેને લિપિડ્સ અને પ્રોટીન્સ પણ કહે છે। તેને શું કહેવામાં આવે છે? લિપિડ્સ, અહીંયા જો વિદ્યાર્થીઓ ધ્યાન આપ્યો તેને લિપિડ્સ અને પ્રોટીન્સ કહેવામાં આવે છે।
બીજા નંબરમાં તમે જુઓ કે કોષરસ પટલની સંરચનાનું અવલોકન જે છે એ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ કરી શકાય છે. હવે આગળ, કોષરસ પટલની તરલતા એ કોષને ખોરાક તેમજ બાહ્ય પરિઆવરણમાંથી દ્રવ્યનું ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવે છે. કોષરસ પટલની જે તરલતા જે છે એટલે કે બહારના ભાગની અંદર આપણે વાત કરવામાં આવે તો કોષને ખોરાક તેમજ બાહ્ય પરિઆવરણમાંથી દ્રવ્યનું ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવે છે અને આવી ક્રિયાઓને કોષરસના અંતર્વહન તરીકે ઓળખાય છે. અમીબા જેવા સજીવો તેમનો ખોરાક આવી જ ક્રિયાઓ દ્વારા મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે વાત કરી હતી એ કોષરસ પટલ અથવા તો કોષીય પટલની વાત કરી. બીજા નંબરમાં જોઈશું કોષ દિવાલ. કોષ દિવાલ જે છે એ આપણને માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, વનસ્પતિઓમાં જ જોવા મળે છે. તો જોઈએ કે કોષ દિવાલ શું છે. વનસ્પતિ કોષોમાં કોષરસ પટલ સિવાય તેની બહારની બાજુએ એક વધારાનું બરડ આવરણ આવેલું હોય છે જેને કોષ દિવાલ કહે છે. કોષ દિવાલ કોષરસ પટલની બહારની બાજુએ આવેલી હોય છે જે વનસ્પતિ કોષમાં મોટે ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે. તો જ્યારે પરીક્ષામાં તમને એમ પ્રશ્ન પૂછાય કે વનસ્પતિ કોષમાં એની કોષ દિવાલ શાની બનેલી છે, તો સેલ્યુલોઝની બનેલી છે. બરાબર, સેલ્યુલોઝ જે છે એ શું છે. તો સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે જે વનસ્પતિઓને બંધારણીય મજબૂતાઈ આપે છે. તો પરીક્ષામાં એમ પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ વનસ્પતિમાં વનસ્પતિ કોષની કોષ દિવાલ જે છે બરાબર, તો સેલ્યુલોઝ જે છે એનું કામ શું છે. બરાબર, તો વનસ્પતિઓને બંધારણીય મજબૂતાઈ આપવાનું. જ્યારે જીવંત વનસ્પતિ કોષ આસ્ફુરતિ દ્વારા પાણી ગુમાવે છે ત્યારે તે ચીમળાઈ જાય છે એટલે કે સંકોચન પામે છે. તેથી કોષરસ કોષ દિવાલથી દૂર જાય છે અને આ ઘટનાને આપણે રસ સંકોચન કહે છે. તો જુઓ, આ ઘટના જે છે એ આપણે બાજુમાં પ્રવૃત્તિ આપણને આપેલી છે એમાં આપણે નિહાળીએ. એક આપણી રીહો નામની એક વનસ્પતિ છે. તો રીહો પર્ણની છાલ એટલે કે એનું ઉપરનું અધિસ્તર છે એનું આપણે શું છે કે આસ્થાપન સ્લાઇડ પર કરી સૂક્ષ્મદર્શક યંત્રણા હાઈ પાવર નીચે તેમના કોષોનું પરીક્ષણ કરીએ આપણે. તો રીહો પર્ણમાં તમને નાની લીલી કણિકાઓ જોવા મળશે કે જેને હરિત કણો કહેવામાં આવે છે અને હરિત કણોમાં શું છે એક લીલું રંજક દ્રવ્ય હોય છે જેને ક્લોરોફિલ કહે છે. હવે સ્લાઇડ પર આસ્થાપિત પર્ણ પર શર્કરા કે મીઠાનું સાંદ્ર દ્રાવણનું આપણે ટીપું મૂકીશું અને એક મિનિટ પછી આપણે અવલોકન કરીશું તો તમને એમાં રસ સંકોચન જોવા મળશે. હવે જુઓ, એ જ પ્રમાણે થોડાક રીહોના આપણે પર્ણ જે છે એ આપણે ઉકાળેલા પાણીની અંદર શું કરીશું કે થોડીક મિનિટો માટે મૂકી દઈએ તો એનાથી શું થશે કે રીહો પર્ણના જે કોષો જે ખરા એ શું છે નાશ પામે છે અને ત્યારબાદ એક પર્ણને સ્લાઇડ પર આસ્થાપિત કરી સૂક્ષ્મદર્શક યંત્ર વડે જો તેનું અવલોકન કરવામાં આવે તો આસ્થાપિત કરેલા પર્ણ પર શર્કરા કે મીઠાના સાંદ્ર દ્રાવણનું એક ટીપો મૂકીએ બરાબર, તો તમને એમાં કોઈ રસ સંકોચન જોવા નહીં મળે. બરાબર, તો આપણે આ ઉપરથી આપણે એવું કહી શકીએ કે રસ સંકોચન જે છે એ માત્ર શું છે, અહીંયા જો તેને આપો કે રસ સંકોચન માત્ર જીવંત કોષોમાં જ થાય છે. મૃત કોષો આસ્ફુરતિ દ્વારા પાણીનું શોષણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. નેક્સ્ટ જોઈએ તો વનસ્પતિ કોષોની કોષ દિવાલ તેમજ ફૂગ અને બેક્ટેરિયાની કોષ દિવાલને ખૂબ મંદ માધ્યમમાં મૂકવા છતાં તેઓ તૂટી જતી નથી. આવા માધ્યમમાં કોષો આસ્ફુરતિ દ્વારા પાણી મેળવવાની વૃત્તિ ધરાવે છે જેથી કોષ ફૂલે છે અને કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન કરે છે. સામે કોષ દિવાલ ફૂલેલા કોષ સામે સમાન દબાણ ઉત્પન્ન કરે છે અને કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષ એ પ્રાણી કોષ કરતાં બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ ફેરફારનો સામનો કરી શકે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે કોષીય અંગિકાઓમાં કોષીય પટલ એટલે કે કોષરસ પટલ તેમજ કોષ દિવાલ વિશેનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બાકી જે કોષની કોષીય અંગિકાઓ છે એનો અભ્યાસ કરીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફરીથી હું તમને કહું છું કે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, બાજુમાં જણાવેલા બેલ આઇકોનને પુશ કરવાનું ના ભૂલતા તેમજ લાઇક અને શેર કરવાનું પણ ના ભૂલતા. થેન્ક યુ સો મચ.